सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्ति शान्ति शान्तिः भद्रं कर्णेभ्यः शृणुयाम देवाः भद्रं पश्येमाक्षभिर्यजत्राः स्थिरैरङ्गैः सुष्टुवागुंसस्तनूभिः व्यशेम देवहितं यदायुः स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः विश्ववेदाः स्वस्ति नः सार्क्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु ॐ शान्ति शान्ति शान्तिः श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयम् नमामि भगवत्पादम् शङ्करं लोकशङ्करम् शङ्कराचार्यम् केशवं बादरायणम् सूत्रपाश्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। તો ત્યારે આપણે મુંડક ઉપનિષદનો ત્રીજી વલ્લી અને એનો પહેલો ખંડ ચાલી રહ્યો છે, પાન નંબર તમારી પુસ્તકમાં 79। હા, પણ આપણે જરા બરોબર છે, પણ આપણે થોડું મુંડક 3 થી જ, એની પહેલી વલ્લીથી જ એ ચાલી રહ્યું છે ને, જરા અમસ્તુ જોઈ લઈએ એટલે આપણું બધી જે ગયું છે એ જરા પાછું તાજું થઈ જાય, કારણ કે નહીં તો ખબર નથી આટલું શું ચાલે છે, આટલા બધા દિવસ ગયા મહિનો એમાં આપણે બધું ભૂલી ગયા હોઈએ। એટલે તૃતીય મુંડક ને આપણે ઝડપથી જ્યાં સુધી આપણે પહોંચ્યા છીએ ત્યાં સુધીનું રીકેપ જરા જોઈ લઈએ। તો આમ તો આપણને પહેલા બે મુંડકમાં, આમાં 3 મુંડક છે ને, ત્રણેયમાં બબ્બે બબ્બે વલ્લી ચેપ્ટર્સ, તો આગળના બે મુંડકમાં જીવનનું જે ધ્યેય છે મોક્ષ, એના માટે અક્ષરની વિદ્યા આપણને કહેવામાં આવી, કારણ કે ઉપનિષદનો પ્રારંભ શેનાથી થયો, તો કે શૌનક નામના ઋષિ કે મહાન ગૃહસ્થ જે છે એ આવી અને અંગિરા ઋષિને પ્રશ્ન પૂછે છે। શું પ્રશ્ન પૂછે છે? કે એવું શું છે જેને જાણવાથી બધું જ જણાઈ જાય, એની જ્ઞાન માટેની એવી પીપાસા છે કે બીજું બધું અમે જાણીએ છીએ છતાં પણ કંઈક બાકી રહી જાય છે, કઈ જે પરમ સત્ય છે ત્યાં સુધી આ જગતમાં શોધ કરીએ છીએ તો પહોંચાતું નથી। તો એવું મૂળમાં શું રહેલું છે જે એકની સમજ પ્રાપ્ત થાય તો બધું જ જણાઈ જાય, એના જવાબ રૂપે આખું ઉપનિષદ છે। આખું ઉપનિષદ એ શૌનકના આ પ્રશ્નના જવાબ રૂપે જ છે। તો એનો પ્રશ્ન હતો અક્ષરની વિદ્યા માટે, હે, કે અક્ષર તત્વ શું છે જેને જાણવાથી બધું જ જણાઈ જાય। તો એનો જવાબ બે મુંડકમાં તો ઋષિએ આપ્યો, બે મુંડક, બે આખા મુંડક ગયા, બંનેમાં વલ્લીઓ બી ગઈ, એમાં આપી દીધું, છતાં પણ હજી એની વાત ચાલુ રાખે છે। શેના માટે? જેથી કરી અને આ તત્વ શું છે, તો કે અહીંયા કહ્યું આપણને કે અત્યંત દુર્વ ગાહ્યમ, આ અત્યંત જાણવું અઘરું છે, આ અત્યંત આ તત્વ જેને આત્મરૂપે જાણવાનું છે, જે અગોચર છે,
એ જાણવામાં જરા મુશ્કેલ છે. માટે ફરી ફરી જુદી જુદી રીતે ગ્રંથકાર કે ઋષિ આ વસ્તુ આગળ ચલાવે છે. એટલે વળી પાછા એ જ તત્વની આ મુંડકમાં પણ શરૂઆતમાં વાત કરવામાં આવે છે. અને બે મુંડકમાં આજે આ વાત કરી, તત્વને જ્ઞાન આપણને આપ્યું. હે, એટલે હું આમ ફેરવી ના, હા એમ જાણી લો, એટલે આમ ફેરવી દેવાનું ને. હા એ તો બધા એમાં એક્સપર્ટ જોઈએ આપણે. તો એ વાત કરી તો આગળ પ્રશ્ન થયો હતો કે આ જાણવાથી શું લાભ. તો અહીં ફરી પાછા ભાષ્યકાર આપણને કહે છે, યદ અધિગમે હૃદય ગ્રંથ્યાદી આત્યંતિક વિનાશ સ્યાત. આ મોક્ષ જેનાથી પ્રાપ્ત થાય છે એવા આ અક્ષરને જાણવાથી શું થાય, તો કે હૃદયની બધી ગ્રંથિ, ગ્રંથિ એટલે બધા ભ્રમ, બધા જ પોતાના વિશેના ખોટા ખ્યાલ જેમાંથી દુઃખ જન્મે છે, દુઃખનું અલ્પતાની લાગણીનું એકમાત્ર કારણ શું છે, પોતાના વાસ્તવિક સ્વરૂપના જ્ઞાનનો અભાવ. એ સિવાય દુઃખનું બીજું કોઈ કારણ જ નથી. બધા જ જ્યાં સુધી અજ્ઞાન છે, શેનું અજ્ઞાન, સ્વરૂપનું, પોતે જ કોણ છે એ ન જાણવાથી જ સતત જુદા જુદા પોતાના વિશે અલ્પતાના ખ્યાલ જન્મે. હું ઊણો છું, અધૂરો છું, મર્યાદિત છું, ક્ષણે ક્ષણે પગલે પગલે માણસને આ લાગણી સતાવે, આ લાગણી દુઃખ આપે, અને એમાંથી અનેક બધા ભ્રમ અને ગ્રંથિ જન્મે. ગ્રંથિ એટલે પોતાના વિશેનો ઊણો ખ્યાલ, ખોટો ખ્યાલ. એટલે અહીં ભાષ્યકાર કહે છે કે આ બધું છે ત્યાં સુધી દુઃખ છે, અને એ ક્યારે જાય, જ્યારે જે બધાના મૂળમાં રહેલું છે એ તત્વનું જ્ઞાન થાય. કઈ રીતે થાય, પોતાના સ્વરૂપે હું જે છું એ અક્ષર, જેને જાણવાથી બધું જણાઈ જાય. એને માત્ર જાણવાનું છે, મેળવવાનું નથી, કારણ કે એ તો છે જ, એ તો છે જ, એને આપણે જઈને મેળવવાનું નથી, પહોંચવાનું નથી. એ શું છે, આપણા સ્વરૂપ રૂપે જ વિદ્યમાન છે, એ આપણી પાસે છે જ. માત્ર ખૂટે છે તો શું ખૂટે છે, એનું જ્ઞાન. એ હું છું એ મારાથી દૂર નથી એવો જે ખ્યાલ છે, અરે દૂર છે એવો જે ખ્યાલ છે, એ ખ્યાલ દૂર કરવાનો છે. અને એ ક્યારે થાય, તો કે જ્યારે ગુરુ આપણને સમજાવે કે એ તત્વ તો પોતે જ છે, એવું જ્યારે થાય ત્યારે બધી જ આના અભાવમાં જન્મેલી બધી ગ્રંથિઓ, ખોટા ખ્યાલ, ભ્રામક ખ્યાલ નો આત્યંતિક વિનાશ થાય. આત્યંતિક વિનાશ એટલે હંમેશા જાય, પછી પાછી ના આવે. ત્યાં સુધી આનો અભ્યાસ કરવાનો, આની સાધના કરવાની, કઈ રીતે આત્મરૂપે એના વિશે શ્રવણ કરવાનું, મનન કરવાનું, આ જ્ઞાનને પોતાનામાં પચાવવા માટે, એ હું છું એવું સમજવા માટે સતત નિરિધ્યાસન કરવાનું. આનાથી વિરુદ્ધ જે પણ કોઈ ખ્યાલ મારો હોય મારા વિશેનો, એને દૂર કરતા રહેવાનો. ક્યાં સુધી? સતત સતત સતત. ત્યારે બધી ગ્રંથિ, કેવી રીતે બધી ખોટા ખ્યાલ, ગ્રંથિ એટલે મારા વિશેની ખોટી સમજ, મારા વિશેની મારી ખોટી સમજ, હું જેવો છું એવો હું મારી જાતને જાણું નહીં. આ બહુ મોટો આ જ સંસાર અને આ જ દુઃખ, આ જ બંધન, બીજું કોઈ બંધન નથી, આ જ બંધન છે. અને આ બંધન આપણને એટલું પીડે, માથામાં સણકા જેમ વાગે ને, માથું દુખતું હોય, માઇગ્રેનનું માથું દુખતું હોય તો કેવા સણકા વાગે,
આ એવા સંસારમાં જે શણકા પડે છે, સંસાર જ જે આવો દુઃખદાયી છે, એ શેને કારણે છે? આ જાણવા ન જાણવાને કારણે. ન જાણવું માત્ર ત્યાં અટકતું નથી, એમાંથી અનેક ખોટા ખ્યાલ જન્મે છે. એટલે અહીંયા કહ્યું કે આ ફરી અમે તમને સમજાવીશું. આમ તો આગળ આપણને આ તો કહ્યું જ, જ્ઞાન તો આપ્યું જ, સાથે યોગ બી બતાવ્યો. યોગ એટલે આ પ્રાપ્ત કરવા માટેનો ઉપાય કયો? શું ઉપાય કયો? કે એકાગ્રતા. એકાગ્રતાથી તમે આ તત્વ ઉપર ધ્યાન કરો, મનને એકાગ્ર કરો. એના માટે ધનુષ અને બાણનું રૂપક આપ્યું કે કેવી રીતે આપણે ટાર્ગેટને, લક્ષ્યને વિંધવું હોય ત્યારે આપણે શું કરીએ? ધનુષ ઉપર બરોબર બાણ ચડાવીએ, પછી એ બરોબર ફોકસ કરીએ. અને ફોકસ કરવા માટે શું કરવું પડે? બીજે ક્યાંય આપણું ધ્યાન વિક્ષિપ્ત ન થવા દઈએ, અને એકદમ જ ફોકસ કરી એકાગ્રતા પહેલા કેળવીએ અને પછી બાણ છોડીએ. આવ્યું કરીને બાણ છોડીએ ને તો જ પછી એ બાણ એના લક્ષ્યને વિંધે, નહીતર આડું અવળું પડે. એટલા માટે ફોકસ. એમ અહીં પણ આપણને ફોકસ કરવાનું, માઇન્ડને, મનને, આપણા અંતકરણને, આપણો જે ધ્યેય વિષય છે એમાં ફોકસ કરવા પણ શીખવાની જરૂર છે. એટલે એની બી વાત કરી દીધી, આ બધી વાત કરી દીધી. એટલે પ્રશ્ન થાય, હવે શું કરવાના આગળ ચાલો છો? આગળ ફરી એ તત્વની વાત કરવાની શું જરૂર છે? એટલે ભાષ્યકારે ક્લિયર કર્યું કે હજી મંડપ ચાલુ ને ચાલુ છે, હજી ઉપનિષદ અંત નથી આવ્યો, હજી નવું ત્રીજું મંડપ શરૂ થયું. તો કે છે શેના માટે? એટલે ભાષ્યકારે ભૂમિકામાં લખ્યું, આની ભૂમિકા આપતા લખ્યું, અત્યંત દુરવગાહ્યત્વાત કૃતમ અપી, અત્યંત અઘરું હોવાને કારણે, સૂક્ષ્મ હોવાને કારણે આ શીખવાડ્યું છતાં પણ, કૃતમ અપી તત્ર સૂત્રભૂતો મંત્ર પરમાર્થ વસ્તુ અવધારણાર્થમ ઉપન્યસ્યતે. અને ફરી આનો જે મુખ્ય આઈડિયા છે, મુખ્ય વિચાર છે, એ ફરી આ તત્વનો નિર્ધાર કરવા માટે ફરી આપણી સમક્ષ રજૂ કરવામાં આવે છે. શું વિચાર છે? મુખ્ય વિચાર જીવ બ્રહ્મ ઐક્ય. જીવો બ્રહ્મૈવ ન પરહ, જીવ બ્રહ્મથી અલગ નથી. હવે અલગ ના હોય તો જીવ નામની હસ્તી જ ના થઈ. જીવ અને બ્રહ્મ બે ના હોય, એક જ હોય તો પછી બે નામ વપરાય? બ્રહ્મ જ થયું. જીવનું વાસ્તવિક સ્વરૂપ, જીવની રિયાલિટી બ્રહ્મ છે. જીવ જીવ પોતાની જાતને ક્યાં સુધી કહે? જ્યાં સુધી પોતાને અલગ માનતો હોય. તો કે છે એ અલગનો ભાવ એ જ ખોટો છે. એના જેવું મિથ્યા બીજું કાંઈ, મોટામાં મોટું મિથ્યા શું છે? જગત તો પછી મિથ્યા છે, પહેલું મિથ્યા શું છે? આ જીવભાવ. બોલો, આ જીવભાવ પહેલું મિથ્યા. એ જો મિથ્યા મટી જાય ને તો શું રહી જાય? મને કહો, બ્રહ્મ. અને બ્રહ્મ રહી જાય તો કો પછી કઈ ચિંતા છે? હું જ બ્રહ્મ છું, હું જ સર્વ કઈ છું. પછી ભલે આપણે સમજીએ કે આ નામ રૂપ બધું મિથ્યા છે, એ આભાસ છે, પણ પહેલા તો શું આભાસ જવાની જરૂર છે? જીવભાવ. એટલે એ તત્વનો નિર્ધાર કરવા માટે, એના માટે ક્લેરિટી લાવવા માટે, એમાં આપણી એકદમ જ એક સ્પષ્ટ સમજ જન્મે, એના માટે ફરી આ મુંડકના પ્રારંભમાં કયો મંત્ર આવ્યો? ત્રણ ચાર મંત્ર આપી દીધા. કયા મંત્ર આવ્યા? જીવ બ્રહ્મના ઐક્યનું સૂચન કરતા બહુ સુંદર રૂપક, પક્ષીના રૂપક દ્વારા એ વાત ફરી ફરી રજૂ કરવામાં આવી. કઈ વાત રજૂ કરવામાં આવી? તો કહ્યું દ્વા સુપર્ણા સયુજા સખાયા. પહેલો મંત્ર ચલો આપણે વાંચી લઈએ ફટાફટ, એટલે બધું યાદ તાજી થઈ જાય. અને આમે મંત્રો બહુ સુંદર છે. પહેલો મંત્ર
द्वासुपर्णा सयुजा सखाया समानं वृक्षं परिशश्वजाते तयोरन्यः पिप्पलं स्वाद्वत्ति अनश्नन् अन्यो अविचाकशीति। યશુ, હવે આ આપણી કથા છે. હા, કઈ કથા? આપણી અત્યારની વર્તમાનની આપણી સમજ, ખોટી સમજ, જેને કારણે દુઃખ છે, જીવ ભાવ છે, એ સ્વીકારે છે ઉપનિષદ. ભલે સાચું નથી તો એ ઉપનિષદ સ્વીકારે છે કે સારું, ભાઈ તું પીડાય છે તો સારું, પણ ત્યાં અટકતું નથી. એ શું કરે છે, કઈ રીતે આમાંથી મુક્ત થવું એનો બી ઉપાય બતાવે છે. અને એના માટે મેં કહ્યું આ રૂપક આપે છે. શેનું રૂપક આપે છે? બે પક્ષીનું, એક વૃક્ષ ઉપર બેઠેલા બે પક્ષી. દ્વૌ સુપર્ણૌ સયુજૌ સખાયૌ સમાનમ વૃક્ષમ પરિશશ્વ જાતે. બે સરખા પક્ષી, સરખે સરખા પક્ષી કોના ઉપર બેઠા છે? એક જ વૃક્ષ ઉપર બે જુદી ડાળી પર, ડાળી નીકળતી હોય એમાં બે પક્ષી બેઠેલા છે. એક પક્ષી છે જીવરૂપી, બીજું પક્ષી છે ઈશ્વરરૂપી. એમાં પછી બતાવ્યું તયોહો અન્ય, એમાંનું એક શું કરે છે? એક પક્ષી, જીવરૂપી પક્ષી શું કરે છે? સતત જુદું જુદું ફળ ચાકવા જાય છે. પીપલમ સ્વાદવત્તી, જુદા જુદા ફળ, જુદા જુદા વૃક્ષ ઉપર બેઠેલા જુદા જુદા ફળનો સ્વાદ ચાકી રહ્યું છે, એને સંતોષ જ નથી થતો. બોલો, હવે તો પેટ ભરાયું કે નહીં? તો કે હજી તો ભરાયું ને ભરાયું, પાછું લેવો, પાછું ખાઓ, પાછું ખાઓ, પાછું ખાઓ, એને સંતોષ જ, બસ આ જ કર્યા કરે. આમ બે સરખા છે પણ બીજું એવું કરતું નથી. આવું કરે છે પણ બીજું પક્ષી શું કરે? બેઠું છે શાંતિથી, કોઈ પ્રકારના ચંચળતા વગર, સ્વસ્થતાથી, શાંતિથી પોતાનામાં મગ્ન છે. પરમ આનંદનો, શાંતિનો અનુભવ કરે છે, એવી રીતે બેઠો છે. એટલે ઉપનિષદ શું કહેવા માંગે છે કે આવી પરિસ્થિતિ છે અને આને શાંતિ જ નથી. ગમે એટલું ખાય એને શાંતિ જ નથી. એ દ્વારા શું કહ્યું કે આ જીવ છે અને આ છે ઈશ્વર. જીવની અત્યારે આ સ્થિતિ છે. શું સ્થિતિ છે? ખરેખર એનું સાચું સ્વરૂપ કયું છે? પેલું. પણ એને ખબર નથી, એને ખબર નથી કે મારું વાસ્તવિક સ્વરૂપ આ બીજું પક્ષી છે ને, એવું મારું સ્વરૂપ છે. કેવું સ્વરૂપ છે? શાંતિ, પૂર્ણ આનંદ, સ્વસ્થતા, કશું જરૂર જ નથી, એટલી અંદર જ આનંદ અનુભવાય છે, એવું મારું સ્વરૂપ છે. એવી એને ખબર જ નથી. એટલે એ અસંતોષનો અનુભવ કરે છે, અપૂર્ણતાનો અનુભવ કરે છે. અને એમાંથી કામનાઓ, અસંખ્ય કામના, અસંખ્ય કર્મ, અસંખ્ય ફળ બસ ચાલ્યા જ કરે છે. આવું અનાદિકાળથી ચાલી રહ્યું છે. આ વાત કરી, આ આપણો પ્રશ્ન પહેલા રજૂ, આપણી કથા શરૂ કરી ઉપનિષદે. ધીસ ઇઝ અવર સ્ટોરી, હે ને? આ આપણી સ્ટોરી છે. આપણી કથા કરે ને કે આવું હતું, પેલા રાજા, પછી બધા છૂટા પડ્યા અને એનો દીકરો ખોવાઈ ગયો અને વનમાં રખડે છે, બધું કેટલું થાય. આ શરૂ થયું. પછી શું કે છે? કે છે બીજો મંત્ર, વાંચતા નથી, સમય જોવો સામે. સમાને વૃક્ષ, બીજો મંત્ર, સમાને વૃક્ષે પુરુષ નિમગ્ન અનિશયા શોચતે મુહ્યમાને. એમાંનું કયું પક્ષી? જીવરૂપી પક્ષી. હા, એક એવી એની હાલત પાછી આગળ વધારે વર્ણન કરે છે. પહેલી લાઈનમાં એની હાલત હજી એવી ને એવી છે, જે છે ને એ વર્ણન વધારે કરે છે. કેવું છે આ પક્ષી? અનિશયા શોચતી મુખ્યમાન, એ હેલ્પલેસલી, એને એટલી બધી શું કહેવાય, અસહાયતા અનુભવ, અસહાયતાનો અનુભવ થાય છે, દીનતાનો અનુભવ થાય છે અને શોકમાં ગ્રસ્ત છે, દુઃખમાં ગ્રસ્ત છે.
મુહ્યમાન શોકમાં ડૂબી ગયેલો છે. વચ્ચે વચ્ચે ક્યારેક બહાર નીકળે, થોડુંક આમ ઝાંખી થઈ જાય, સારી પાછું જતો રે. આપણને જીવનમાં જે નાના મોટા સુખ આવે છે ને, એ આપણને આપણું દુઃખ ભૂલાવડાવી દે છે. પણ પાછું જેવું એ જતું રહે એટલે પાછા આપણે ત્યાં ના ત્યાં. દીકરો અમેરિકાથી આવ્યો હોય તો અઠવાડિયું સારું લાગે, પણ એ તો પાછું જતો રહે. આવે ત્યારે કેટલાય દિવસ તો એના સસરાના ઘરે જ રહે. ટૂંકમાં આપણે ત્યાં જરા જરા આવી જાય, બેસે, વાતો કરે, પણ તોય આપણને ગમે. હાશ, આવ્યો 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 આવ્યો, ત્યાં તો એને પાછા જવાની ટિકિટ, મીન્સ પાછા જવાનો દિવસ આવી ગયો. એ ગયો, ઉડી ગયો. ઉલટું વધારે દુઃખ કે હાય, પાછો કેટલો મસરસ મારો દીકરો, પાછી હું એકલી, પાછું એકલો. આ તો દુઃખ વધારે, પાછું હવે પાછું વધારે લાગે. આવું જે વચ્ચે આવી જાય એટલે જરાક સુખના છાંટાઓ આવી જાય, સારા સારા દિવસોની જરા ઝાંખી થઈ જાય, પાછું જતું રહે. આપણે યાદ કરતા રહીએ જૂના દિવસોને. આ હાલત, આવી આની હાલત છે, ડૂબી જ ગયો છે. પણ ટર્ન, એનું પરિવર્તન ક્યારે થાય છે? હવે નસીબનું પત્તું ફર્યું તો પછી એમાં પરિવર્તન ક્યારે આવે છે? તો એના જીવનમાં ક્યારે પરિવર્તન આવે છે? જ્યારે પુણ્યનો ઉદય થાય. જ્ઞાનમાં કઈ વસ્તુ મુખ્ય પ્રતિબંધ છે? આપણા પાપ કર્મ. જાણે અજાણે જે બધા પાપ કર્મો થઈ ગયા છે એને કારણે એક ખોટી અસર ઊભી થાય. એ પાપ કર્મ આપણા જીવનમાં નવો પ્રકાશ ન લાવવા દે. કદાચ આવી જાય ને તો પણ એ ટકે નહીં, એની અસર ના જણાય. આપણી જ્ઞાનમાં, ભક્તિમાં, સન્માર્ગમાં એટલી સ્થિરતા ના આવે, સ્થિરતા ના આવવા દે. પાપ કર્મ એટલા માટે દૂર થવા જોઈએ. પણ એ પરિસ્થિતિ જ્યારે સર્જાય, જીવનમાં આપણે સારું કામ કરતા હોઈએ, સેવા કરતા હોઈએ, તો શું થાય કે કોઈક રીતે જીવનમાં ગુરુનો, સદગુરુનો સંયોગ થાય. આવા સત્સંગને કારણે આપણી બુદ્ધિમાં એ વસ્તુ ઉતરે અને એને કારણે જીવનની દિશા બદલાય. આ દિશા બદલાય, સમજ પડે, વાક્યનો અર્થ સમજાય, સાંભળીએ અને વાક્યનો અર્થ સમજાય, કર્મયોગની સમજ પડે, ઉપાસનાની સમજ પડે, ધીમે ધીમે અંતઃકરણ શુદ્ધ થતું જાય અને જ્ઞાન, અહમ બ્રહ્માસ્મિ આ બધી વસ્તુ સમજ પડતી જાય. એના કારણે અહીંયા શું લખે છે કે જુષ્ટમ યદા, અત્યાર સુધી શોકગ્રસ્ત હતો પણ યદા, જ્યારે શું થાય છે? જુષ્ટમ પશ્યતિ અન્યમ ઈશમ, જ્યારે પોતાનાથી અલગ એવા ઈશ્વરનું જ્ઞાન થાય. પોતાનાથી અલગ એટલે શું? હું જેવો અધૂરો છું, અલ્પ છું, શોકગ્રસ્ત છું, એવા એનું જ્ઞાન, એનું તો ખોટું જ્ઞાન છે જ, એ નહીં, કોનું જ્ઞાન થાય? મીન્સ કે મારા વિશે તો ખોટી સમજ છે, પણ જ્યારે પેલા બીજાનું જ્ઞાન થાય. શું જ્ઞાન થાય? કે છે, અહીંયા લખે છે, વૃક્ષોપાદી લક્ષણા વિલક્ષણ, હું જેવો છું એનાથી અલગ, હું સંસારી છું, જીવ સંસારી છે, પણ શાસ્ત્રો દ્વારા, ગુરુ દ્વારા એને ખબર પડે કે ના, ઈશ્વર સંસારી નથી, ઈશ્વરમાં કોઈ મર્યાદા નથી, ઈશ્વર એક ઉપાધિ પૂરતો મર્યાદિત નથી. હું માનું છું કે હું આ ઉપાધિ પૂરતો મર્યાદિત છું, પણ વાસ્તવિક સ્વરૂપ શું છે? કે હું ચૈતન્ય છું અને એ કેવું છે? સર્વવ્યાપક. એ માત્ર આ એક શરીર પૂરતું નથી, એ ક્યાં છે?
જે કંઈ છે એ ઈશ્વર છે, જે કંઈ છે એ ઈશ્વર છે. આવું જ્યારે પોતાનું સર્વાત્મા હોવાનું જ્ઞાન થાય, એનાથી આગળ વધીને હું કેવો છું, મારું વાસ્તવિક સ્વરૂપ તો નિર્ગુણ, નિરાકાર, અશરીરી, હું તો અશરીરી છું, અવ્યય છું, અવિકારી છું, નિર્વિશેષ છું, પુણ્ય અને પાપથી પર છું, તદુપરાંત આનંદ સ્વરૂપ છું, શાંતિ સ્વરૂપ છું. આવી જ્યારે પોતાનું જ્ઞાન થાય એને શું કહેવાય, જુષ્ટમ પશ્યતિ. એટલે કે એ જે યોગીઓ સતત જેનું સેવન કરે છે, એવા ઈશ્વર સ્વરૂપનું જ્ઞાન થાય, જે પોતાનું સ્વરૂપ છે, ત્યારે પછી શું થાય ખબર પડે, ઓ આ ઈશ્વરની મહિમા તો શું છે, સમગ્ર જગત એ ઈશ્વરનું શરીર જ છે. અર્થાત આ મારું શરીર છે, મારી વિભૂતિ છે. આ જગત કોની વિભૂતિ છે, મારી વિભૂતિ છે. અત્યાર સુધી આ જગતનો એક ભાગ હું હતો, હું અને જગત અલગ એવું હતું. હવે શું ખબર પડે કે આ બધું હું છું. અને એ કેવું છે, મિથ્યા છે, દેખાવ છે માત્ર. મારું વાસ્તવિક સ્વરૂપ તો શું છે, નિર્ગુણ, નિરાકાર, એવું છે. આવું જ્યારે ખબર પડે, આવી મહિમાનું જ્ઞાન થાય, ત્યારે શું થાય, સર્વસ્મા શોક સાગરાત વિમુચ્યતે, બધા જ શોક હવે જતા રહે, બધા જ શોકમાંથી એ મુક્ત થઈ જાય. કેમ, કારણ કે હવે શેનો શોક, હવે તો ખબર પડે કે હું કોણ છું, હું કોણ છું, હું તો સર્વ છું. અને ખરેખર તો ચૈતન્ય માત્ર છું, હું તો સચ્ચિદ આનંદ સ્વરૂપ. આવું જ્ઞાન થાય, માત્ર શોક ન જાય, સાથે સાથે શું થાય તો કે કૃતકૃત્યો ભવતી, શું થાય, કૃતકૃત્યતા આવે. દિનેશભાઈ સેજ વોલ્યુમ પણ વધારશો, હા સેજ, મને તો મને ફીડબેક સેજ ઓછું મળે છે એટલા માટે સેજ. કૃતકૃત્યો ભવતી, અહીં સ્પીકર નથી ને એટલે મને એમ છે ફીડબેકનો પ્રશ્ન છે. સર્વસ્માત શોક સાગરાત વિપ્રમુચ્યતે, બધા જ અત્યાર સુધી શોકના સાગરમાં હતો, એમાંથી એકદમ જ મુક્ત થઈ ગયો. સાગરમાંથી તમે તરી તરીને મુક્ત ના થઈ શકો, ત્યારે કેવી રીતે મુક્ત થવાય, હવે એને ખબર પડી આ તો શોકનો સાગર છે જ નહીં, આ તો શું હતો, મિથ્યા સાગર હતો. ભવસાગર સબ સુખ ગયા, ભવસાગર હતો જ નહીં એવી ખબર પડી, મિથ્યા પાણી હતું, મિથ્યા શોક હતો, બસ કૃતકૃત્યો ભવતી. ટૂંકમાં હવે મુક્તિ આવી, એટલે ખબર પડી અત્યાર સુધી બંધન હતું. કોને કારણે, ન જાણવાને, પોતાના સ્વરૂપને, પોતાની વાસ્તવિકતાને, પોતાની જ ઓળખના અભાવને કારણે. પણ જ્યારે પોતાની ઓળખ કઈ રીતે પ્રાપ્ત થઈ, આ બીજાને જોઈને ઓળખ પ્રાપ્ત થઈ, આ બીજામાં મારી ઓળખ છે, સમજ પડી, આ બીજો એ બીજો નથી પણ હું છું. હું અત્યાર સુધી અણસમજને કારણે એનાથી અલગ રહ્યો, અલગ મારી જાતને ગણતો હતો, જેમ પેલો ઘડો હોય, માટી હોવા છતાં પોતાની જાતને શું માને, હું આ ઘડો છું. ત્યારે આનાથી અલગ થઈ જ ગયો, બીજા બધાથી અલગ થઈ જ ગયો. પણ એને શું જ્ઞાન થાય, હું ઘડો છું એવું નહીં, હવે શું જ્ઞાન થયું, હું માટી છું, એવું જ્ઞાન, એટલે મુક્ત થઈ ગયો. આમ જ્યાં સુધી એવું હોય કે હું ઘડો છું તો અલ્પતા છે જ, જ્યારે જ્ઞાન થાય કે હું માટી છું અને એવી માટી જે ક્યારેય ઘડો બની નથી, એવું પછી જ્ઞાન થાય. જીવનમાં વીત શોક ભવતી, શોકમાંથી મુક્ત થઈ ગયો. એ જ વસ્તુ એના પછીના શ્લોકમાં પણ કહી, ત્રીજા શ્લોકમાં પણ, ત્રીજો શ્લોક જુઓ, એ જ વિચારને આગળ વધાર્યો ત્રીજા શ્લોકમાં પણ. યદા પશ્ય પશ્યતે રૂપમ વર્ણમ, રૂપમ વર્ણમ
એટલે સ્વયં જ્યોતિ એવું પોતાનું જે સ્વરૂપ છે. સ્વયં જ્યોતિ એટલે શું? સ્વયં પ્રકાશ. આ દેહ અત્યાર સુધી હું એમ માનતો હતો કે હું આ દેહ છું, તો આ દેહ સ્વયં પ્રકાશ નથી. આ દેહ પ્રાણને કારણે, પ્રાણ મનના કારણે, મન બુદ્ધિના કારણે, અને બુદ્ધિ એ ચૈતન્યના કારણે. આમાં ચૈતન્ય સ્વયં પ્રકાશ છે, બીજું તો બધું પરપ્રકાશ્ય છે, બીજું બધું પરતંત્ર છે. પણ હવે શું ખબર પડી? આ બીજા પક્ષીનું જ્ઞાન, આ ત્રીજા મંત્રમાં પણ બીજા પક્ષીનું એનું જ્ઞાન વધતું જાય છે. બીજો પક્ષી ખરેખર બીજો નથી પણ કોણ છે? હું છું. એનું જ્ઞાન વિસ્તાર પામે છે, એના જ્ઞાનમાં ઊંડાઈ આવતી જાય છે, એના જ્ઞાનમાં પરિપક્વતા, એના જ્ઞાનમાં નિષ્ઠા. એ વસ્તુ કહે છે કે એ જ પક્ષી સમગ્ર જગતનું નિયમનમ કરે છે, એ જ પક્ષીને કારણે જગત છે. જગતની સ્થિતિ, જગતનો પહેલા જન્મ, એની સ્થિતિ, એનો લય, બધું કોને કારણે છે? આ ઈશ્વરરૂપી પક્ષીને કારણે. એ જ કરતા છે, કર્મફલ દાતા છે, બધું એ જ છે, અને એ હું છું. આવી ખબર પડી ત્યારે શું થાય? બધા પુણ્ય પાપથી મુક્ત થઈ ગયો. કેમ? કારણ કે આત્મા કેવો છે? નિષ્પાપ. યે આત્મા અપહત પાપમાં. આત્મા કેવો છે? અપહત પાપમાં. એમાં પાપ પુણ્ય છે જ નહીં. પાપ પુણ્ય જીવને હોય, જીવ કર્મ કરે છે, આત્મા કર્મ કરતો નથી. જે કરે એ સારું કરી શકે, ખરાબ કરી શકે. પુણ્ય અને પાપની પરંપરા ચાલુ થાય. પણ એને ખબર પડી કે આત્મામાં તો કર્મ જ નથી, આત્મામાં કર્મ નથી, નિષ્કર્મ છે, નિષ્કર્મ્યની સ્થિતિ છે આત્માની. તો હવે ખબર પડી, અત્યાર સુધી બધું કરેલું હતું એના માટે એનામાં અપરાધની લાગણી, આ બધું હતું. પણ હવે બધામાંથી પુણ્ય પાપે વિધુય, આ બધામાંથી મુક્ત થઈ ગયો. અને હવે એને શું પ્રાપ્ત કર્યું? પ્રાપ્ત શબ્દ માત્ર ઔપચારિક છે. હવે એને શું ખબર પડી? નિરંજન. હું કેવો છું? નિરંજન. નિરંજન એટલે કે નિર્લેપ. મારામાં કોઈ લેપ નથી. લેપ એટલે શું ભાઈ? કાલુષ્ય. કાલુષ્ય એટલે શું? કાલિમા. કાલિમા એટલે ખરેખર શું? અજ્ઞાન. અજ્ઞાન એ જ કાલિમા છે. અજ્ઞાન ને અંશેનું અજ્ઞાન, પોતાનું, પોતાના કારણે જગતનું અજ્ઞાન. પોતાનું જ્ઞાન નથી ને એટલે જગતનું જ્ઞાન ના હોય. ત્યારે હું એમ માનું, જયારે આ એમ માને કે હું ઘડો છું એટલે આપોઆપ આ કેવો તો એ નંબર ટુ, નંબર થ્રી, આવા બધા આવે, પછી ફાઇટિંગ. પણ જયારે આને ખબર પડે, શું ખબર પડે? હું માટી. તો શું થાય? હવે આ નંબર ટુ નથી, નંબર થ્રી નથી, નંબર ફોર. હવે પછી પછી ગણતરી જ ના આવે, કારણ કે હવે ગણતરી છે નહીં થાય. હું જે પણ જુએ હું. કેમ? કારણ કે માટી ક્યાં નથી? બધા ગળામાં, બધા શકોડામાં, બધા કુંજામાં, બધી કુલડીઓમાં. અરે માટી માટીના ઘર હોય, હા, ગામડામાં માટીના ઘર હોય. એ હું બોલો, જે પણ માટીનું એ હું. એટલે આ એને જ્ઞાન થયું. અજ્ઞાન નથી, આ જ્ઞાનમાં ક્યાંય દુઃખ નથી. નિરંજન. અને એને કારણે શું થયું? પરમમ સામ્યમ ઉપૈતિ. પરમ સમતા. સમતા એટલે શું? પણ સમતાની આગળ પરમમ એ વિશેષણ લગાવ્યું. પરમમ સામ્યમ. પરમમ એટલે શું? પ્રકૃષ્ટ નિરતિશયમ. સામ્યમ એટલે શું? અદ્વય લક્ષણમ. એકનો જ્યાં ભાવ છે એવી પરમ અદ્વૈતની સ્થિતિ એને પ્રાપ્ત કરી. કેવી? જ્યાં એક માત્ર છે, ત્યાં બીજું કાંઈ નથી. એટલે કંઈ છે જ નહીં. ના, જે કંઈ છે એ એક જ છે. સમજ પડી? જે કંઈ છે એ એક જ છે. જુઓ, જેટલા પ્રમાણમાં આપણે ઐક્યનો બીજા સાથે અનુભવ કરી શકીએ એટલા પ્રમાણમાં શાંતિ.
એટલા પ્રમાણમાં સુખ આવું છે. હો જેટલા પ્રમાણમાં બીજા સાથે આપણે શું અનુભવીએ, ઐક્ય ધીમે ધીમે ધીમે. પહેલા તો કેવું ઐક્યું, એ ભારતીય છે, એમાં એ પાછું શું ગુજરાતના, એમાં એ પાછું શું અમદાવાદ, એમાં એ પાછા શું પ્રહલાદનગરમાં જ રહીએ છીએ. જેમ જેમ આવું સમતા દેખાય ને એમ એમ આપણને આપોઆપ જ આપણા ગુજરાતી છે, જોજે આપણા પટેલભાઈ છે, જોજે આપણા આ ફલાણા છે, જોજે પછી નહીં તો ભેદ પડે હિન્દી ભાષી, સાઉથ ઇન્ડિયન ભાષી, મદ્રાસ, આ બધા ભેદ પડે પછી આ બધું ભૂસાઈ જાય. એટલે કર્મયોગ દ્વારા આ બધા દ્વારા શું આપણે જીતસરનું ઐક્યનો પ્રયત્ન કર્યો, માત્ર મારા માટે નહીં, કોના માટે, બીજા માટે, બીજા માટે, બીજા માટે, એમ એમ કરતા આપણે શું આપણો વધાર્યું, આપણો વિસ્તાર કર્યો. આ કુટુંબમાં આપણે આપણો વિસ્તાર કરીએ, મારો દીકરો, મારી પત્ની, મારી મા, મારા પિતા, પણ એનાથી આગળ કાંઈ નહીં. તો ભગવાને શું શીખવાડ્યું, એમાંથી બહાર નીકળ, તું બીજા માટે કર, માત્ર તારા તારા ઘર માટે નહીં, બીજા માટે કર. તારો અહમભાવ વધાર, અહમભાવમાં બીજા બધાને જોડી લે, એમાં બધા આવરા આવરી લે, એવી પ્રેક્ટિસ કર આપણા વિશેમાં કર્મયોગ દ્વારા. કેમ, હેતુ શું હતો છેલ્લે, આ શીખવાનું છે. શું શીખવાનું છે, પરમમ સામ્યમ, પરમમ સામ્યમ. પરમમ સામ્યમ એટલે શું, ક્યાંય ભેદ જ એકમાત્ર. આ વિચારીએ ને જેટલું શાંતિથી, ઊંડાણપૂર્વક અને ગંભીરતા, એટલી આપણા મનમાં શાંતિ આવશે, એટલી આપણા મનમાં છે ને જે બીજાને કારણે ઉચાટ જન્મે છે એ ઓછા થશે. એનો અર્થ એટલે બીજાના વિચારો અલગ હોય ને તો એ આપણે તો હું જ સાચો, હું જ સાચો, એ આપણે બીજાને છે ને કોઈક પણ રીતે દબાવીએ. આ બીજાને આપણે ચૂપ રહે, આપણે શું કહે, ચૂપ. દરેકની બીજાને ચૂપ કરવાની સ્ટાઇલ અલગ હોય, જુદી જુદી રીતે બીજા પોતાનું ચલાવે. યુ શટ અપ, તું શું ચૂપ થઈ જા, ચૂપ થઈ જાય એટલે શું, તું મારાથી વિરુદ્ધ કંઈ કર નહીં, મારા સહન ના કરી શકે, સહનશીલતાનો અભાવ હોય. કેમ, હું જ આ અંદરની ઉણપ છે, અંદરની ગ્રંથિ છે, મને એના વગર છે ને ઇન્સિક્યોરિટી ફીલ થાય. પણ આ સમજીએ, જેમ જેમ આ વધુ સમજીએ, વિચાર જ જુદા છે ને, હોય ભલે જા તું સાચો, કારણ કે અંદર તો હું જ સાચી છું. હું એટલે કોણ, આત્મા, એ જ છે બધે. એટલે આગળ કહ્યું ખબર છે, હવે આગળ નહીં, હવે આવે છે આ પરમમ સામ્યમનો વિસ્તાર. હવે પછીના મંત્રમાં કર્યો, હું તમને બતાવું. પરમમ સામ્યમાં એ વાત કરી ને, કેવું સામ્યમ, અદ્વય લક્ષણમ. જીવનમાં પરમ સત્ય અથવા પરમ શાંતિ ક્યાં છે, અદ્વૈતમાં. દ્વૈત વિષયાણી સામાન્યતઃ સામ્યાની, સોરી, દ્વૈત વિષયાણી સામ્યાની અતઃ અર્વાંચી. શું કહે છે, દ્વૈતમાં સમાનતા કેવી છે, ઉતરતી. ભલે કદાચ હોય કરે બે ભાઈ એવી સમાનતા કાઢીએ, બે ભારતીય એવી સમાનતા કાઢીએ, બે અમેરિકન એવી, જો એવું થાય ને એવા લોકોનું ગ્રુપિઝ ગ્રુપિઝમ થઈ જાય. ક્યાંય પણ તમે જાઓ ને, મીન્સ સરખા દેશના હોય, એશિયન લોકોની કોમ્યુનિટી હોય, ઇન્ડિયન લોકોની કોમ્યુનિટી, એવું બધે જોવા મળે. આપણે આપણા જેવા જોડે મિત્રતા કરીએ, ગ્રુપ બનાવીએ, અમારો બ્રાહ્મણોનું ગ્રુપ, ફલાણાનું ગ્રુપ, ઢીકણાની ક્લબ, પૂછડાની ક્લબ, સિનિયર્સની ક્લબ, યંગસ્ટર્સની ક્લબ, આ બધું પોતાના અંદર, એમાં બીજા ના આવાય, લેડીઝ ક્લબ, બીજા ના આવી, ભાઈઓ ના આવી શકે. એટલે અહીંયા શું કે છે, દ્વૈત આવું સમાનતા કરીએ છીએ, પણ એ કેવી છે, ઉતરતી. શ્રેષ્ઠ સમાનતા કઈ છે, બીજું છે જ નહીં, બીજું છે જ નહીં.
ભલે ને અલગ હોય, અલગ એટલે બીજું નહીં, ભેદભાવ એટલે બીજું, સમજ પડી? બીજો છે માટે બીજો નહીં, પણ આપણે અંદરથી એને અલગ સમજીએ, જુદો, હું જુદો, એ જુદો, તો બીજું થયું. એટલે કે છે એ બધું ઉતરતું છે. જ્યારે આ પરમ નિરતિશય સામ્યમ કયું છે? અદ્વૈત. આમ હવે એને પ્રાપ્ત કરે છે. પણ આ બીજું પક્ષી, જીવરૂપી પક્ષી, એને શું જ્ઞાન થયું કે આ અલગ નથી ઈશ્વરરૂપી. આ ઈશ્વરરૂપી પક્ષીમાં તો બધું આવી ગયું, એનાથી કોઈ અલગ જ નથી, એવું એને જ્ઞાન થઈ ગયું. એ જ્ઞાનથી શું થાય? અહીંયા આટલું કહ્યું ને, પરમમ સામ્યમ ઉપૈતિ, એનો અહીંયા હવે પછી વિસ્તાર કરે છે. એ આપણે ગયા વખતે એ શ્લોક, એ મંત્ર પણ જોઈ લીધો છે, છતાં પણ યાદ કરી લઈએ. શું કહે છે જુઓ, પ્રાણો હિ એષ યઃ સર્વભૂતૈ વિભાતિ. ત્યાં ઈશ્વરને પ્રાણ એવું નામ આપ્યું, કારણ કે દરેકમાં છે ને, હવે ઈશ્વરને કયા નામથી ઓળખાવે છે? પ્રાણ. પ્રાણ કીધું. આ પ્રાણ કેમ કર્યું? એટલા માટે કે દરેકે દરેકમાં આ પ્રાણ શક્તિ રહેલી છે. આ પ્રાણ બધામાં છે ને બહુ એવિડન્ટ છે, બહુ આમ સ્પષ્ટ છે. ક્રિયાશક્તિ એને કારણે, જ્ઞાનશક્તિ એને કારણે, ઈચ્છાશક્તિ એને કારણે. જગતમાં સૌથી પ્રોમિનન્ટ કોણ છે? શક્તિ. કઈ? પ્રાણ. જગત એને કારણે ચાલે છે. એટલે અહીંયા ઈશ્વરને કયું નામ આપ્યું? પ્રાણ એવું નામ આપ્યું. આ પ્રાણ સર્વ, પછી એવું કીધું, યહ પ્રાણ સર્વ ભૂતૈ વિભાતિ, આ બધા ભૂતો રૂપે આ પ્રાણ ચમકી રહ્યો છે. એમ કહ્યું પ્રાણ જ. પ્રાણ એટલે કોણ? કોણ કહ્યું? ઈશ્વર. પ્રાણ એટલે ઈશ્વર, કારણ કે પ્રાણનો એ પ્રાણ કોણ છે? પ્રાણ પોતે જડ છે, પણ ભાઈ ચાલે જ કોને કારણે? પ્રાણ આત્મા નથી, હા, પણ પ્રાણ બીજા કોઈકને કારણે પ્રાણનું કામ કરે છે. પ્રાણસ્ય પ્રાણ. પ્રાણ કામ કરે છે, અહીંયા શ્વાસ ઉપર જાય, નીચે આવે, આ બધું થાય છે. એ કોને કારણે? કોઈ ચેતન કરી રહ્યું છે, ચૈતન્યને કારણે. એ ચૈતન્યને અહીં હવે પછીના આ મંત્રમાં કયા નામથી ઓળખાવે છે? પ્રાણ નામ. એ સર્વ ભૂતે બધા ભૂતો રૂપે વિભાતિ. અને એનું જ્ઞાન કોને થઈ ગયું? એને કોણ ઓળખી ગયું કે આ મંકોડો પણ ચાલે છે, મંકોડો એનું કામ કરે છે. મંકોડો છે, જવા દો ને બીજી બધી વાત. એ કોણ છે? પ્રાણ, ઈશ્વર. જે કાંઈ છે એ પેલો ઈશ્વર છે, એ જ રમી રહ્યો છે આકાશમાં, વાયુમાં, જળમાં, પૃથ્વી રૂપે, આકાશ રૂપે, અગ્નિ રૂપે, વાયુ રૂપે, પહાડો રૂપે, નદી રૂપે, ઝરણા રૂપે. રુદ્રમમાં એ જ કે છે, રુદ્રમ એટલે સર્વાત્માની વાત છે. આવું કોણ જાણી ગયું? આ બીજું જીવરૂપી પક્ષી હતું ને, એ હવે કેવો બની ગયો ખબર છે? વિદ્વાન. આ બીજા પક્ષીનું એને જ્ઞાન થઈ ગયું ને, આ એ જ કથા ચાલે છે. એટલે એ હવે કેવો કહેવાય છે? વિદ્વાન. હવે વિદ્વાન, વિદ્વાન ક્યારે કહેવાય? આના પ્રમાણે તો વિદ્વાન ત્યારે જ કહેવાય જ્યારે એને શું જ્ઞાન થાય? હું જ ઈશ્વર છું. જીવ બ્રહ્મ ઐક્યનું જ્ઞાન થાય એટલે વિદ્વાન. બાકી વિદ્વાન નહીં, બહુ બધું પટપટ 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 પટ બોલીએ, કેટલું વાંચીએ, એ વિદ્વાન નથી. એક પ્રકારનો વિદ્વાન. હા, કેવો વિદ્વાન? વિશેષથી એ ઈશ્વરને ઓળખી ગયો છે. વિજાન એટલે આ જાણતો. શું જાણ? વિજાનન વિદ્વાન. આ જાણતો, જાણનાર જે વિદ્વાન છે એ કોને જાણી ગયો? કોને જાણી ગયો કે બધું ઈશ્વર જ છે, બધું હું જ છું, એવું જ્ઞાન થઈ ગયું. એટલે હવે શું થાય છે? હવે આ એનું જ્ઞાન એની જાતે વર્તનમાં કેવી રીતે આવે છે? જો એકદમ દ્રઢ જ્ઞાન હોય ને તો વર્તનમાં આવે,
વ્યવહારમાં આવે. હવે એનું એ જ્ઞાન કેવી રીતે આવે છે? હવે એ કેવો બની ગયો? ભવતે ન અતિવાદી. ઉપનિષદ શું કે છે? હવે એ આવો બની ગયો. કેવો બની ગયો? અતિવાદી નથી બનતો. એવું વિલક્ષણ રીતે આ બધું વર્ણન છે. શું કે છે? હવે આ માણસ કોણ? માણસ વિદ્વાન, જ્ઞાની. હવે એ શું બનતો નથી? અતિવાદી બનતો. ભાઈ આ અતિવાદી શું છે? તમે કહેવા શું માંગો છો? અતિવાદી બનતો નથી એટલે શું? અતિવાદી એટલે શું? વિદ્વાન ભવતે ન અતિવાદી. બીજાનું ઉલ્લંઘન કરવાનું નહીં, ટૂંકમાં બીજાને પાડવાના નહીં. જો આ ઉપનિષદ જુદી રીતે વર્ણન કરે છે કે આપણી જો આ બધું જ્ઞાન ના હોય તો એક એવી એમ વૃત્તિ હોય છે કે બીજા ખોટા છે એવું બતાવો. તમે જોજો બીજાને, આપણે આપણામાં ઉદારતા ના હોય. હું તો કહું કે આ જ્ઞાનને ઉદારતાનો અભાવ હોય, સહનશીલતાનો અભાવ હોય, તીવ્ર અહંકાર હોય તો હંમેશા આપણા વર્તનમાં કેવું એગ્રેસિવનેસ હોય. શું હોય? આક્રમકતા હોઈ શકે. કઈ પ્રકારની આક્રમકતા? હું જ સાચું છું એવું બોલતા ફરતા ના હોય, જાહેર ના કરે હું જ સાચો. પણ એ આપણી બોડી લેંગ્વેજ, આપણી મેન્ટલ લેંગ્વેજ, આપણી સ્પીચની લેંગ્વેજ, આ બધામાં એ વ્યક્ત થાય. તમે જો ખબર પડે કોણ ડોમિનન્ટ છે. ક્યાંય પણ બહુ ડોમિનેટિંગ વર્તન હોય ને તમને ખ્યાલ આવે. બહુ ડોમિનેટિંગ એટલે ઘણી વાર તમે સાચા હોય તોય ડોમિનેશન કરો, પણ મોટા ભાગે ડોમિનેશન એટલે શું ખબર છે? દાદાગીરી, હું જ સાચો, મારું જ ચાલે. એના પાછળ શું હોય છે ખબર છે? આપણે આપણને એના વગર ફાવે નહીં. કેમ ના ફાવે? આપણને ના ભાવે જો આપણું ચાલે નહીં તો. કેમ? કારણ કે મારું કંઈ રહ્યું નહીં. હું કોકનાથી સંચાલિત ના થાઉં એટલે એ પરિસ્થિતિ ન આવે ને. એટલે પહેલાથી જ આપણે શું કરીએ? જોર કરીએ, પહેલેથી બધાને બતાવી દઈએ કઈ કોનું ચાલશે. શું થયું? આપણે પહેલેથી જ એવું બતાવી દઈશ કોનું ચાલશે. અથવા પતિ પત્નીઓમાં આવું હોય એટલે ખબર પેલી લગ્ન કરીને આવે ને એટલે બધી રમત રમાડે. એવું કદું મેં પહેલા જોયેલું છે. એ રમતમાં જે જીતી જાય ને એનું ચાલે એવી બધી વાતો કરે. જેનું ચાલે એ કે જીતે એટલે એનું ચાલે એવું જરૂરી. એટલે બંને છે ને એવા રમે સાચે સાચે કે એને બધું પેલી કુકડી હાથમાં આવી જોઈએ ને એવું હોય છે. પાણીમાં પાણી હોય અને એમાં નાખી હોય અને પછી રમે તો એમાં જેના પહેલી હાથમાં આવી જાય ને એનું રાજ ચાલશે એવું કે. એટલે એવી બંને ટ્રાય કરે કે બીજાના હાથમાં આવવા દેવાની આવી કંઈક રમ. આવું બધું ચાલતું હોય છે ઘરમાં, બહાર, ઓફિસમાં, સર્વત્ર. આ તો સાદી વસ્તુ, હું એક સાદો એક્ઝામ્પલ આપું છું. પણ બધે શું હોય છે? મારું ચાલવું જોઈએ. આ જ્ઞાની હવે શું કેવો થઈ ગયો? એની એવી કોઈ પ્રવૃત્તિ રહી નહીં. ભવતે ન અતિવાદી, એનો અર્થ એવો નથી કે દરરોજ માયકાંગલો બની જાય, એવું નહીં. પણ એની અંદરથી એવી વૃત્તિ ન હોય કે હું મારી જાતને સ્થાપિત કરી દઉં, હું જ સાચો એવું બતાવવાની જરૂરિયાત રહેતી નથી. તું સાચો તો એવું મને વાંધો નથી, તું મોટો તો હું નાનો નથી, તું મોટો એટલે હું નાનો નહીં. બાકી કોક મોટા ને એટલે આપણે આપોઆપ નાના થઈ ગયા એવું આપણને ફીલ થાય એટલે મોટો થવા જ ના થઈ. આવું હોય છે, આ બધી ગેમ ચાલતી હોય છે. બધે આ ગેમ ચાલે, દરેક જગ્યાએ આ ગેમ ચાલે છે. એ કોને કારણે? બે અલ્પતાની લાગણીને કારણે. એ જ આખો સંસારના મૂળમાં એ જ છે, બીજું કંઈ નથી, બીજું કશું જ નથી. મૂળમાં આ ઉણપની લાગણી છે. ત્યારે અહીંયા શું કહે છે? અને જ્ઞાન થઈ ગયું શેનું? પરમમ સામ્યમ, એ હું છું, એને પ્રાપ્ત થઈ ચૂક્યું છે. એટલે હવે કેવો બનતો નથી? અતિવાદી બનતો નથી. બીજાને આમ ક્રોસ કરી દેવા, તોડી પાડવા, આ બધી વૃત્તિઓ રહી નહીં. સમજથી કરે વસ્તુ અલગ છે, પણ અજ્ઞાનથી અધુરકની લાગણી કે હવે આ થતું, તું લે, તું મોટો, તું સાચો, મને કોઈ ફેર પડતો
એ કેવું થયું ખબર છે? એ એટલો મહાન થઈ ગયો કે બીજાને મોટા જોઈને નાનો નંદ થતો. સમજ પડી? એને એની પાસે શું છે એનાથી એ પોતાને માપતો, એ પોતાને જેનાથી માપે છે કશાથી માપતો જ નથી. હું જ બધું છું, શેનું માપવાનું? અમાપ. મારી મારું વિભૂતિ તો અમાપ છે, બીજાની મોટાઈમાં મારી મોટાઈ રહેલી જ છે. સમજ પડી? જ્યારે આ ઘડો બહુ મોટો હોય ને, બહુ મોટો હોય, તો આ માટીને જ્ઞાન હોય. આને અતિવાદી ક્યારે કહેવાય? ભવતેને અતિવાદી જ્યારે આ મોટો બનવાનો પ્રયત્ન જ ના કરે. કેમ? કારણ કે તારી મોટાઈમાં મારી મોટાઈ માટીને ખબર, તું મોટો છે ત્યારે હું મોટી છું. માટીને તો એવી ખબર હોય ને, ક્યાંય જે મોટો ઘડા બનાવે 50 લિટર કે 100 લિટર, ત્યારે આને શું જ્ઞાન હોય? હું જ છું ભાઈ, મારે બનવાની જરૂર નથી, તારી મોટાઈમાં મારી મોટાઈ. એને બધું મળી જાય હા, મોટા ભાઈના વગર. આવું ના રે, આટલો ને આટલો કદેલું રે, તો પણ એ શું બની ગયું? સર્વાંશ છે કામાન, સર્વાન લોકાન આપણે, એને બધું મળી જ ગયું. આવો એ હવે વિજાન વિદ્વાન ન ભવતે અતિવાદ. આવું જાણીને આ વિદ્વાન હવે આવું જાણતો વિજાનન આવું જાણે છે, જાણી રહ્યો છે, માટે હવે એની અતિવાદી બનતો. તો એ શું છે ભાઈ? તો કે છે એ કેવો છે, એની બીજી લાઈનમાં વાત કરી. આત્મ ક્રીડ આત્મ રતિ ક્રિયાવાન. એ કેવો છે, એની રતિ શેમાં છે? હવે પોતાનામાં જ છે, પોતાનામાં જ મશગુલ છે. આત્મક્રીડ, સોરી, પહેલા આવે છે આત્મક્રીડ. જનરલી ક્રીડા માટે તમારે બીજા જોઈએ. ક્રિકેટ રમવું હોય તો એકલા એકલા ના રમાય, આનંદ કરવો હોય તો બીજા જોઈએ. ભાઈ આવો ને જરા સાથે બેસીને જમીએ, એકલા એકલા આપણને ના કરો, બધા આવો તો મજા આવે. રમીએ, ટીવી જોઈએ, પિક્ચર જોવા જઈએ, મજા આવે. પણ હવે આને માટે કેવું છે, પોતાની ક્રીડા માટે બીજાની જરૂર નથી, એ તો હંમેશા આનંદમાં જ છે. આત્મરતિ, એની રતિ પણ જેમાં છે રમણ. રમણ આપણે મનમાં વિચારતા હોય ને ત્યારે રાગનો વિષય હોય, આને એવું નથી રહ્યું. એની રતિ પણ જેમાં છે, રમણ પણ જેમાં છે, પોતાનામાં જ છે. અને ક્રિયા કેવી છે? તો કે એ ક્રિયા બી કરે છે, પણ કેવી ક્રિયા કરે છે? પણ કેવી? જ્ઞાન ધ્યાન વૈરાગ્યાદિ ક્રિયા. કેવી ક્રિયાઓ કરે છે? જ્ઞાનરૂપી, જ્ઞાન મેળવતો હોય, ધ્યાન કરતો હોય, વૈરાગ્ય તો સતત હોય જ, આવી ક્રિયા એનામાં થાય છે. હવે એક વ્યાકરણનો પ્રશ્ન ઉભો થયો છે, જે આપણે આવતા વખતે જોઈએ. શું વ્યાકરણનો પ્રશ્ન ઉભો થાય છે? કે જે આ જે શબ્દ છે ને, આત્મક્રીડ આત્મરતિ ક્રિયાવાન, આત્મરતિ અને ક્રિયાવાન, એ બે તમે ભેગા કરો ને, સમાસ કરી દો, તો શું થાય? બહુવ્રીહી સમાસ થાય. આ તો જસ્ટ મેન્શન કરું છું, પણ પછી શું થાય? એટલું ક્રિયાવાન, એ વાન શબ્દ નિરર્થક થઈ જાય. એ વાન પ્રત્યય, મતુપ પ્રત્યય છે, ક્રિયાવાળો, એ પ્રત્યય નિરર્થક થઈ જાય. એટલે અહીં એવું કહેવામાં આવે છે કે આત્મક્રીડ અને આત્મરતિ એ અસમસ્ત, એટલે કે એનો સમાસ કરવાનો નહીં, બંનેને છૂટા રાખવાનો. તો જ પછી આત્મરતિનો આપણે અર્થ કર્યો અને આત્મક્રીડનો અર્થ કર્યો, અને પછી જે પેલો ત્રીજો છે ને ક્રિયાવાન, એનો પણ અર્થ આપણે કર્યો. ટૂંકમાં એને જુદા રાખવાના, નહીં તો શું થાય? આત્મરતિ ક્રિયાવાન એ બે ભેગા કરી દો, આત્મરતિ અને ક્રિયાવાન, તો પેલો વાન નો અર્થ રહેતો નથી. એ વાન મૂક્યો છે તો એનો અર્થ આપણે કરવો હોય તો બંને પદને છૂટા રહેવા દેવા પડે. આત્મરતિ અને ક્રિયાવાન એ બે ભેગા કરવાના નહીં. આવું સેટલમેન્ટ થયું. અચ્છા, તો આવું જુદું રાખીએ તો આપણે જે અર્થ કર્યો એવો અર્થ થાય કે આત્મામાં જ રતિ, આત્મામાં જ ક્રીડા અને ક્રિયા પણ ખરી. કેવી ક્રિયા? જ્ઞાન, ધ્યાન, વૈરાગ્ય, એવી બધી એની ક્રિયાઓ ચાલતી હોય. પણ બીજા એવા
પક્ષ છે. એવો એક પક્ષ છે સમુચ્ચયવાદી, એ આમ વેદાંત પણ વેદાંતનો એક દેશ, બધું વેદાંતનું નથી સ્વીકારતું. એ લોકોનું મત શું છે કે જ્યારે આવું કીધું આત્મરતિ અને ક્રિયાવાન, એનો અર્થ શું કરવાનો કે આત્માનો જ્ઞાની તો છે પણ સાથે સાથે એની જગતમાં ક્રિયા પણ ચાલુ જ છે. એવી ક્રિયા, કેવી ક્રિયા, એ જગતમાં એટલો જ હજી એક્ટિવ છે. તો એ શું કહે છે, એ લોકો એવું નથી, આ સમુચ્ચયવાદની પાછળ શું રહેલું છે કે એ લોકો સંન્યાસને સ્વીકારતા નથી. અર્થાત એ એવું સ્વીકારવા તૈયાર નથી કે સાધક બધું છોડી અને માત્ર જ્ઞાનમાં જ પોતાની જ્ઞાનની સાધના કરે, એ સ્વીકારતા. એ લોકો શું માને છે કે ના તમે સાધના કરો પણ સાથે સાથે ક્રિયા પણ ભૌતિક જગતમાં કે જે પણ કરો એ કરતા જ રહો, આ બે ભેગા કરવાના, એનું છોડી નહીં દેવાનું. સમુચ્ચય જ્ઞાન અને ક્રિયા મીન્સ કર્મ છોડવાના નહીં. એ માને છે કે કર્મ ભેગું ને ભેગું રહેવું જોઈએ. કોની સાથે? જ્ઞાનની સાધના કરો અને છતાંય કર્મ તો ભેગું જ રહેવું જોઈએ, કર્મને છોડાય નહીં, આવું માનનારા છે. તો એમને ભાષ્યકાર બહુ સરસ સમજાવે છે. શું સમજાવે છે કે ના, શું કહે છે કે એવો અર્થ અહીંયા થતો નથી. કેવો અર્થ નથી થતો? સમુચ્ચય જ્ઞાન અને ક્રિયા ભેગી જાય એવો અર્થ થતો નથી. કેમ? કારણ કે નહીં બાહ્ય ક્રિયાવાન આત્મરતિશ્ચ ભવિતુમ શક્તઃ. જીવનમાં એક એવો સમય આવે જ્યારે તમે એકદમ સિરિયસલી આત્માને જાણવા માંગતા હોવ, એમાં તમારું ધ્યાન કેન્દ્રિત કરવા માંગતા હોવ, ત્યારે પછી મન એક સાથે આત્માનો વિચાર કરતો હોય અને કેવા આત્માનો? અકર્તા આત્મા, અભોગતા આત્મા, આત્મામાં કર્મ નથી એવા આત્માનો સતત સમજવાનો હોય, અને એની સાથે એ જ સમયે ક્રિયામાં પણ એટલા મશગુલ હોય તો જ્ઞાન થાય. કોઈ પણ વસ્તુ સિરિયસલી સમજવી હોય તો તમારે ક્રિયાનો ત્યાગ કરવો પડે છે. અને જે જ્ઞાની છે એને હવે ક્રિયાની અપેક્ષા પણ નથી. ભગવાન પણ આ કહે છે ગીતામાં કે આર વૃક્ષો મુનેહ કર્મ કારણ મુચ્યતે. જ્યાં સુધી જો એનું મન શુદ્ધ નથી થયું, અંતકરણ શુદ્ધ નથી થયું, ત્યાં સુધી કર્મયોગ કરો, કર્મ દ્વારા શુદ્ધિ પ્રાપ્ત કરો. પણ એ થઈ ગયા પછી શમઃ કારણ મુચ્યતે, પછી તમારું મન શાંત છે, તૈયાર થઈ ગયું છે, શુદ્ધ છે, તો હવે કર્મ છોડો. કર્મ છોડો એટલે થોડી નિરાત અનુભવો, થોડી રિલેક્સેશન લાવો લાઈફ, જેથી કરી અને બહારની કોઈ ચિંતા ના હોય, તમે આમાં ધ્યાનને એકાગ્ર કરી શકો. બાકી શું થાય? બસ પકડવાની છે, રિક્ષા પકડવાની છે, ઓફિસે જવાનું છે, લેટર લખવાનો છે, દૂધ લેવાનું છે, શાક લેવાનું છે, રસોઈ કરવાનું, આ બધું ચાલ્યા જ કરે, તો એમાં આ બધું ક્યાંથી? અને તે જવાબદારી એટલી તમને પૂરી ખાય. એટલા માટે તો આ સંન્યાસનો કન્સેપ્ટ આપ્યો કે હવે કંઈ જોઈતું જ નથી, જે થોડું ઘણું જોઈએ છે એ ઈશ્વર આપી દેશે. શેના માટે? જેથી હવે હું આમાં ધ્યાન કેન્દ્રિત કરી શકું, કોઈ પણ પ્રકારની બીજી ચિંતા વગર. જવાબદારી હોય ને તો તમે એટલા ચિંતાથી મુક્ત ના હો. એટલે એવું જ્યારે થાય ત્યારે શાસ્ત્ર પોતે કર્મ છોડવાનું અનુમોદન આપે છે. ત્યારે પેલા સમુચ્ચયવાદી શું કહે? છોડાય જ નહીં, તમારે ભેગું ભેગું કરવાનું, એક બાજુ જ્ઞાન અને બીજી બાજુ અગ્નિહોત્ર કર્મ કરવાનું, સ્વર્ગમાં જવાનું. અરે ભાઈ, સ્વર્ગ અમે જોઈતું જ નથી. પણ એ લોકો સ્વીકારતા, એ લોકો શું માને છે કે આત્મરતિ અને ક્રિયા એટલે શું? આ ભેગું ભેગું ચાલે. જયારે વેદાંતે કેવો અર્થ કર્યો ભાષ્યકારે? આત્મરતિ
જોડે ક્રિયા કેવી, ક્રિયા કરે પણ કેવી, ધ્યાનરૂપી જપરૂપી અંતઃકરણ શુદ્ધ બનાવતો જાય એવી ક્રિયાઓ કરે, પણ હવે કંઈક મેળવું બહારથી એવી ક્રિયા રહી. આવો અર્થ કર્યો. હા, આ બે જરા મતમાં થોડો તફાવત છે, પણ આપણે એ પેલો સમુચ્ચયનો મત સ્વીકારતા કે, કારણ કે તરત જ અહીંયા પાછા કહ્યું કે આવો જે છે ને એ બ્રહ્મવિદામ વરિષ્ઠ હોય, આ શ્રેષ્ઠ બ્રહ્મ જ્ઞાનીઓમાં શ્રેષ્ઠ છે એ ત્યારે જ હોય જયારે સંપૂર્ણપણે આમાં મગ્ન હોય. આટલો જરા તફાવત છે, એ આમ તો મેં ક્લિયર કરી દીધું પણ નેક્સ્ટ ટાઈમ વધારે કહી દઈશું, આજે સમય થઈ ગયો છે. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદમ પૂર્ણાત્ પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં પાદરાયણં સૂત્ર ભાષ્યકૃતૌ વંદે ભગવંતૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદ વિભાગિને વ્યોમવ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ.